હરિયાણાથી કન્ટેનરમાં માલભારી મુંબઈ જઈ રહેલા 30 વર્ષીય ટ્રકના ચાલકને ટ્રકમાં એટેક આવતા મોત નિપજ્યું. વલસાડ જિલ્લામાં છેલ્લા 2 મહિનાથી હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે અને ઓછી વયના લોકો જીવ ગુમાવી રહ્યા છે. ત્યારે મોડી રાત્રે ડુંગરીથી મળતી માહિતી મુજબ હરિયાણા ખાતેથી કન્ટેનર ભરી મુંબઈ જવા નીકળેલ કન્ટેનરનો 30 વર્ષીય ચાલક મુકેશ વીરેન્દ્ર રાય પોતાનું કન્ટેનર નંબર NL01AF7354 લઈ મુંબઈ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ડુંગરી નજીક પંચલાઈ ગામ પાસે પુરોહિત ઢાબા પાસે તેમની તબિયત ખરાબ હોવાનું જણાતા તેમણે હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક પાર્ક કરી હતી અને થોડીક વાર માટે ટ્રકની કેબિનમાં જ સુઈ ગયા હતા. ત્યારબાદ લાંબો સમયગાળો વીતી જવા છતાં ચાલક ટ્રકમાંથી ન ઉઠતા હોટલના કામદારોએ ચાલકને ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કોઈ પણ જાતની પ્રતિક્રિયા ન આપતા હોટલ સંચાલકો દ્વારા તાત્કાલિક ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સની ટીમને કરાઈ હતી. જો કે 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ચાલકની યોગ્ય તપાસ કરતા તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ ડુંગરી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સેવાભાવી એમ્બ્યુલન્સ સંચાલક સુનિલભાઈને ઘટનાની જાણ કરી સુનિલભાઈને તાત્કાલિક ઘટના સ્થળે બોલાવી લાશનો કબજો મેળવી ડુંગરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે.